નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડિયો લેક્ચર ની અંદર ધોરણ 10 ની અંદર ખાસ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આવે છે, બરોબર છે? તો એ વિડિયો લેક્ચર આજે આપણે શીખવાનું છે, એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં કઈ રીતના બનાવવું, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે શું, બરોબર છે? કઈ રીતના બનાવવાની, એની અંદર શું શું ધ્યાનમાં રાખવાનું છે, એના વિશે આપણે આજે બેઝિક માહિતી મેળવવાની છે. તો આજના વિડિયો લેક્ચર ની અંદર એક્ટિવ માંથી પેસિવ માં અને પેસિવ માંથી એક્ટિવ માં ફેરવીએ, પરંતુ કઈ કઈ બાબતો ધ્યાન રાખીશું એના માટે એક માસ્ટર ટ્રોક વિડીયો હું લઈને તમારી સમક્ષ આવ્યો છું. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર છે? તો સૌથી પહેલા એક્ટિવ, બરોબર, શોર્ટ ફોર્મ આપણું છે એવી એન્ડ પીવી, બરોબર છે? એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું, એની વિશે પહેલા માહિતી આપું. એક્ટિવ વોઇસ એટલે કે જે પણ વાક્ય છે, બરોબર છે, એમાં કર્તાનું મહત્વનું સ્થાન હોય, કર્તા મુખ્ય સ્થાન પર હોય, અને જેમાં વાક્ય, જે પણ વાક્ય છે એ કર્તા દ્વારા વાક્યની શરૂઆત થયેલી હોય છે, એટલે કે કર્તા મુખ્ય સ્થાન પર હશે, બરોબર છે? અને બીજું કે પેસિવ હોય છે એટલે શું, પેસિવ હોય છે એટલે કે નિષ્ક્રિય, બરોબર છે, એક્ટિવ ના હોય તેવું, બરોબર છે? તો એની અંદર જે કર્તા છે એ નિષ્ક્રિય બની જાય છે, કર્તાનું એટલું બધું મહત્વ નથી, પરંતુ મુખ્ય સ્થાન પર જે કર્મ છે એ સ્ટાર્ટિંગમાં આવી જાય છે અને જેના દ્વારા જ વાક્યની શરૂઆત થતી હોય છે પેસિવ વોઇસમાં. એટલે કે જે કર્તા છે એ નિષ્ક્રિય બની જાય છે અને એ એમાં એટલું બધું મહત્વનો રોલ ભજવતો નથી, પરંતુ જેમાં જે કર્મ છે એ મુખ્ય સ્થાન પર આવી જાય છે અને વાક્યની શરૂઆત થાય છે. એટલે એટલું વસ્તુ યાદ રાખવાનું કે જે એક્ટિવ વોઇસ છે એમાં કર્તા દ્વારા વાક્યની શરૂઆત થાય છે, અને બીજું કે પેસિવ વોઇસ એ કર્મ દ્વારા વાક્યની શરૂઆત થાય છે. પરંતુ એમાં ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે, એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો ત્યારે સૌથી પહેલા તમને ક્રિયાપદના રૂપો ઓળખતા આવડવા જોઈએ, બરોબર છે? એના માટે મેં આજે એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે, એની અંદર ક્રિયાપદના રૂપો કઈ રીતના ઓળખવા અને એના પરથી પેસિવ વોઇસ કઈ રીતના બનાવવું એકદમ સૌ સરળ રીતે ખ્યાલ આવી જાય એ પ્રમાણે બતાવ્યું છે, બરોબર છે? તો સૌથી પહેલા જોયું કે અહીંયા આપણને V1 જોવા મળશે, V2, V3, V4 અને V5 એ પ્રમાણે પાંચ પ્રકારના રૂપો જોવા મળશે. કોઈ પણ ક્રિયાપદ હોય એને પાંચ પ્રકારના રૂપોમાં આપણે એને જોવાનું, વિચારવાનું, બરોબર છે? તો V1 એટલે શું, કે V1 એટલે મૂળું, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ટૂંકાળું રૂપ આવશે. પછી V2 એટલે શું, કે ભૂતકાળનું રૂપ, બીજા નંબરનું રૂપ જે પણ આવે છે, બરોબર છે, એનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ આવશે. પછી V3 એટલે કે ભૂતકુદરત, ત્રીજા નંબરનું રૂપ એટલે કે V3 ભૂતકુદરત આવશે, બરોબર છે. ચોથા નંબરમાં જોઈએ તો વર્તમાન કાળનું રૂપ, આ ખાસ યાદ રાખવાનું છે, V4 ની અંદર વર્તમાન કાળનું રૂપ આવશે, બરોબર છે. અને V5 એટલે કે ING વાળું રૂપ, કોઈ પણ ક્રિયાપદ આવે એને ING પ્રત્યે લગાડવાનું, એટલે તમારું ING વાળું રૂપ આવશે. એટલે કોઈ પણ ક્રિયાપદ હોય એને આ પાંચ પ્રકારમાં તમારે વિચારવાનું છે, બરોબર છે? એના પરથી આપણે ખ્યાલ આવી જશે કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો તો કોઈ પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદમાંથી આપણે એને પેસિવમાં ફેરવશું તો શું ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા આપણે ક્રિયાપદ લીધું છે ટુ, રાઈટ, મૂળ ક્રિયાપદ લીધું છે અથવા ટુ વાળું ક્રિયાપદ. પછી બીજું V2 એટલે કે જે રાઈટ ક્રિયાપદ છે એનું V2 શું થાય, તો કે રોટ થશે, બરોબર છે? એ પ્રમાણે રિટર્ન લીધું છે, બરોબર છે? તો જે રાઈટ છે એનું ત્રીજો નંબરનું રૂપ શું થશે, રિટર્ન, એટલે રાઈટ ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ રાઈટ V2 થશે રોટ, અને બીજા નંબરનું શું થશે, તો કે રિટર્ન થશે. પછી ચોથા નંબર ની અંદર દેખો રાઈટ એટલે મૂળરૂપ પણ આવશે અને જે પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદને SESIS ત્રણમાંથી કોઈ લાગેલું છે, એટલે V4 ની અંદર બે પ્રકારના રૂપ આવશે, એક ક્રિયાપદનું મૂળરૂપ આવશે અને બીજું ક્રિયાપદ હશે તે ક્રિયાપદ SESIS ત્રણમાંથી કોઈ પણ પ્રત્યય લાગેલો હશે. એ પ્રમાણે ING વાળું રૂપ જોયું, જે પણ ક્રિયાપદ છે એને ING પ્રત્યય લગાડવાનું, એટલે તમારું જે પણ ક્રિયાપદ છે એ ING વાળું થઈ જશે. એટલે કોઈ પણ ક્રિયાપદ હોય એ પાંચ પ્રકારમાં ફેરવતા આવવું જોઈએ અને એને ઓળખતા પણ આવડવું જોઈએ કે પાંચે પાંચ રૂપો છે જેમાંથી કયા નંબરનું કયું રૂપ આવી શકે, બરોબર છે? તો V1 ની અંદર મૂળરૂપ આવશે, V2 ની અંદર ભૂતકાળનું રૂપ, V3 ની અંદર ભૂતકુદન, V4 ની અંદર વર્તમાનકાળનું રૂપ, બરોબર છે, અને V5 ની અંદર ING વાળું રૂપ. તો હવે આ એક્ટિવ વોઇસના ક્રિયાપદ લીધા છે, આપણે હવે પેસિવમાં ફેરવશું તેમાં શું ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા કે આપણે પેસિવમાં ફેરવશું તો એનીમાં ટુ બી ના રૂપો ખાસ મૂકવાના આવે છે, બરોબર છે? જે પણ આ ક્રિયાપદો છે એ ક્રિયાપદને પહેલા ટુ બી નું રૂપ મૂકવાનું આવે છે, બરોબર છે, પેસિવ બનાવવા માટે. તો સૌથી પહેલા જોઈએ ટુ રાઈટ, જો ટુ રાઈટ ક્રિયાપદનું મૂળ રૂપ હોય, બરોબર છે, તો એમાં આપણે ટુ બી ના રૂપોમાંથી શું લખવાનું છે, બી લખવાનું છે. એટલે કે આ જે રાઈટ ક્રિયાપદ છે એને પહેલા ટુ મૂકી અને જે પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદનું V3 મૂકવાનું છે. યાદ રાખવાનું છે પેસિવ વોઇસમાં આપણે વાક્ય ફેરવી ને ત્યારે આ જે પણ ક્રિયાપદો છે ક્રિયાપદનું V3 મૂકવાનું રહેશે, પરંતુ એની પહેલા ટુ બી ના રૂપો કમ્પલસરી મૂકવાના છે. એ પણ આ ક્રિયાપદના રૂપો ઓળખીને જ મૂકવાના છે, બરોબર છે? એટલે જો ટુ
राइट આવે અથવા રાઇટ નું ક્રિયાપદ નું મૂળરૂપ આવે ત્યારે એની પહેલા બી મૂકવાનું અને પછી રાઇટ નું રિટર્ન કરવાનું એટલે આપણે ફક્ત બી નું ખાસ યાદ રાખવાનું છે કે જો રાઇટ આવશે ત્યારે શું મૂકવાનું છે બી પછી બીજા નંબરમાં રોટ જો બી ટુ નું ક્રિયાપદ હોય ત્યારે આપણે ટુ બી ના રૂપ ભૂતકાળના લેવાના છે ભૂતકાળના રૂપો કયા થશે વોઝ અથવા વર ભૂતકાળ નું રૂપ ત્યારે ટુ બી ના રૂપ કયા લેવાના છે વોઝ અથવા વર પછી જો ભૂત કૃદંત હોય ત્યારે એટલે કે સ્ત્રી ક્રિયાપદનું ત્રીજા નંબરનું રૂપ હોય ત્યારે આપણે ટુ બી ના રૂપોમાં કહી લેવાનું છે બી એટલે કે જે આ બી છે ક્રિયાપદ મૂળ રૂપ છે એનું ભૂતકાળનું રૂપ વોઝ વર થશે અને એનું ભૂત કૃદંત શું થશે બીન થશે એટલે એ રીતે રાખો બી વોઝ વર બીન એ પ્રમાણે પછી વર્તમાન કાળનું રૂપ જોઈએ તો વર્તમાન કાળના રૂપની અંદર ટુ બી ના વર્તમાન કાળના રૂપો કયા આવે તો એમ ઇઝ આર એમ ઇઝ અને આર આ ટુ બી ના વર્તમાન કાળના રૂપો છે એટલે કે જો અહીંયા રાઇટ આવશે અથવા રાઇટ્સ આવશે ત્યારે તમારે ટુ બી ના રૂપો કયા લેવાના છે એમ ઇઝ આર લેવાના છે બરોબર છે એ પ્રમાણે આઈએનજી વાળું રૂપ જોઈએ તો આઈએનજી વાળું મીન્સ કે આઈએનજી પ્રત્યે પાછળ લાગેલો છે અહીંયા રાઇટ છે મૂળ ક્રિયાપદ એને શું પાછળ લાગેલું છે આઈએનજી એટલે રાઇટિંગ થયું ત્યારે આપણે ટુ બી ના રૂપોમાંથી કયું લેવાનું છે બી એટલે મીન્સ કે બી ક્રિયાપદ છે એને પાછળ આઈએનજી લગાડી દેવાનું એટલે તમારે અહીંયા ચાલુ કાળ હોય ત્યારે બી લેવાનું છે એટલે ટુ બી ના રૂપો આ પ્રમાણે લેવાના છે એ પણ આપણે ક્રિયાપદના રૂપો ઓળખીને એટલે જો બી વન હોય ત્યારે બી લેવાનું બી ટુ હોય ત્યારે વોઝ વર લેવાનું બી થ્રી હોય ત્યારે બીન લેવાનું બી ફોર હોય ત્યારે એમિઝાર લેવાનું અને બી ફાઈવ હોય ત્યારે શું લેવાનું છે આઈએનજી વાળું રૂપ લેવાનું છે એટલે આ ક્રિયાપદ ઓળખીને આપણે ટુ બી ના રૂપો લેવાના છે બરોબર છે એટલે આપણે એને યાદ કરી રીતના રાખશું આ યાદ રાખવાનું છે બરોબર છે એટલે બી વોઝ વર બી સૌથી પહેલા બી વોઝ વર બી એમ ઇઝ આર બી બરોબર છે એ રીતના યાદ રાખજો મારી સાથે બોલતા રહેજો બી વોઝ વર બી એમ ઇઝ આર બી આ પ્રકારે પાંચ રૂપો યાદ રાખવાના છે એટલે કોઈ પણ ક્રિયાપદ હોય એમાં તમને ઓળખતા આવડવું જોઈએ કે કયું ક્રિયાપદ છે કયા નંબરનું છે એના આધારે ટુ બી ના રૂપો મૂકવાના છે બરોબર છે હવે તમે ધ્યાન કરશો તો એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા મૂળ ક્રિયાપદ અહીંયા રાઇટ જ આવશે અને અહીંયા રાઇટ આવશે બી વન ની અંદર અને બી ફોર ની અંદર ત્યારે આવે તો આપણે એમિઝાર મૂકવું કે બી મૂકવું મોટા ભાગે કન્ફ્યુઝન થતું હોય તેના માટે એક સરળ હલ બનાવ્યો છે બરોબર છે તો જો કરતા આપ્યો હોય સબ્જેક્ટ એક્ટિવેશન વાક્ય ની વાત છે અને કરતા પછી તરત જ મૂળ રૂપ હોય બી વન હોય ત્યારે આ પાંચ રૂપોમાંથી આપણે કયું રૂપ લેવાનું રહેશે તો બી ફોર કયું લેવાનું છે બી ફોર આ નંબરનું લેવાનું છે બી ફોર એટલે વર્તમાન કાળનું રૂપ લેવાનું છે ક્યારે કરતા પછી તરત જ ક્રિયાપદનું મૂળરૂપ આવી જાય ત્યારે બરોબર છે બી ફોર લેશું એટલે બી ફોર લેશું એટલે કે આપણે જે ટુ બી ના રૂપો કયા છે એમ ઇઝ આર એ લેવાના છે બરોબર છે એવી રીતના જો કરતા પછી સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ સેલ કેન કુડ મે માઈટ મસ્ટ આમ જે મોડલ ઓક્સિલરી વર્બ આવે છે એ આવશે અને એની પછી બી વન આવે ત્યારે આપણે કયું ક્રિયાપદ લેવાનું છે પાંચમાંથી તો ત્યારે કહી દઈશું આપણે બી વન લેવાનું છે બરોબર છે એટલે વચ્ચે અહીંયા સહાયકારક ક્રિયાપદ હશે મોડલ ઓક્સિલરી વર્બ અને પછી ક્રિયાપદ મૂળ ઉપર ત્યારે બી વન લેવાનું છે અને કરતા પછી ડાયરેક્ટ જ જો બી વન આવી જાય ત્યારે બી ફોર લેવાનું છે બરોબર છે પછી આગળ જોઈએ જો ભૂતકાળના રૂપ હોય ભૂતકાળના રૂપની અંદર જો નિયમિત ક્રિયાપદ હોય તો ઈડી અને ડી લાગેલું હોય છે બરોબર છે પ્રત્યેની ત્યારે શું કરવાનું બરોબર છે કે જો ઈડી અને ડી વાળો હશે ક્રિયાપદ તો બીજો અને ત્રીજું બંને સરખા છે તો એમાં કઈ રીતના આવે છે કે કરતા પછી બીજા નંબરની અંદર ડાયરેક્ટ ઈડી અથવા ડી લાગેલું હોય ત્યારે તમારે કયું સમજવાનું છે બી ટુ બરોબર છે એટલે કે ભૂતકાળનું રૂપ સમજવાનું વોઝ વર આ લેવાનું છે બરોબર છે અને જો કરતા પછી સહાયકારક ક્રિયાપદ એટલે પૂર્ણકાળના હોય હેવ હેઝ આપ્યું હોય હેડ આપ્યું હોય વિલ હેવ આપ્યું હોય બરોબર છે અને એની પછી ઈડી કે ડી લાગ્યું હશે ને ત્યારે તમારે કયું લેવાનું છે ત્રીજા નંબર બરોબર છે એટલે કે ઈડી ડી બીજા નંબરમાં આવે છે બીજો નંબર લેવાનો અને ઈડી કે ડી ત્રીજા નંબરમાં આવે છે ત્રીજી નંબરમાં લેવાનો છે બરોબર છે એટલે આ પ્રકારે લેવાના છે એટલે આ કોષ્ટક ઉપરથી આપણને ખ્યાલ આવશે કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ બરોબર છે ત્યારે આ જે ટુ બીના રૂપો છે ખાસ ઓળખવાના એના જ પરથી તમારે આ જે ક્રિયાપદ ઓળખીએ અને ટુ બીના રૂપો મૂકવાના રહેશે એટલે એના પરથી ખ્યાલ આવી જશે ટુ બીના રૂપો આપણે કયા મૂકવાના કયા નંબરમાં કયો આવે બરોબર છે એટલે ઓકે આપણે ખ્યાલ આવી જાય અને તરત એના પરથી આપણે બનાવી શકીએ બરોબર છે એટલે હું આશા રાખું છું કે આ વિડીયો લેક્ચરની અંદર તમને ખબર પડી ગઈ હશે બરોબર છે વિડીયોને શાંતિથી જુઓ ધ્યાનથી જુઓ
અને એ પ્રમાણે શીખતા રહો ઓકે થેન્ક યુ